મુંબઈ નજીક આવેલા પાલઘરમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. તો દહાણુ તલસારી પરિસરમાં સાંજે 5:51 ભૂકંપના આંચકા અનુભવાયા છે અને આની તીવ્રતા 3.2 જેટલી નોંધાઈ છે. તો આ વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આંચકા આવે છે, જેના પગલે સ્થાનિકોમાં ફફડાટનો માહોલ ફેલાઈ ગયો છે. વાતચીત કરીએ ટીવી 9 સંવાદદાતા ઉમેશ સોલંકી સાથે. જે ઉમેશ, ફરી એકવાર મુંબઈમાં ભૂકંપના આંચકા, શું છે વધુ વિગતો? ચોક્કસ કોમલ, આ જે ભૂકંપના આંચકા છે આજે સાંજે 5:51 આવ્યા હતા અને લગભગ ગત નવેમ્બર ડિસેમ્બરથી જે છે આ ભૂકંપના ઝટકાઓની શરૂઆત થઈ હતી. તેને કારણે લોકો જે છે તે દહેશતમાં છે. પોતાના ઘર જે છે તેઓ ઓલમોસ્ટ તેમણે ખાલી કરી નાખ્યા છે અને બહાર તંબુ બનાવીને તેઓ રહે છે. ફક્ત જમવા કરવાનું રસોઈ ઘર માટે જાય છે. અને ખાસ વાત એ છે કે કેન્દ્રની જે એક ટીમ છે તે પણ દહાણુ છેલ્લા ઘણા સમયથી પહોંચી ગઈ છે અને આ ભૂકંપના આંચકાઓ આખરે કેવી રીતે આવે છે, તેનું ભૂગર્ભીય શું કારણ છે તે જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે.